નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ વેર ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 બરાબર જંગલો આપણી જીવા દોરી. તો જંગલો વિશે તો તમને ખ્યાલ જ હશે, જંગલોમાં જ્યારે પ્રવાસ ગોઠવવાની વાત આવે બરાબર તો છોકરાઓ છે એમાં ઉત્સાહ છે બરાબર ખૂબ જ વધી જાય બરાબર, કારણ કે ત્યાં એવી હરિયાળી હોય વૃક્ષોની અને નિત નવા વૃક્ષો તમને જોવા મળે બરાબર, અને એવો આનંદ આવે એ પહાડોમાં, એ ખીણોમાં, એ ટેકરીઓમાં બરાબર, અને એ પવન આવતો હોય સુસવાટા બોલાવતો હોય, મજા આવી જાય કે નહીં. તો આપણી એ શું છે, જીવા દોરી, એટલે કે જીવન જીવવા માટેની બરાબર આપણા માટેની એક અગત્યતા છે જેની આપણે એના વગર આપણે જીવી શકીએ નહીં બરાબર. તો એ જે આ ચેપ્ટર છે એમાં આપણે જંગલોનું મહત્ત્વ સમજવાનું છે, એટલે કે જંગલ છે એ કેવી રીતના આપણા માટે ઉપયોગી છે, પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે બરાબર, આદિવાસીઓ માટે કેવી રીતના ઉપયોગી છે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. એ પહેલાં આપણે એક મહત્ત્વની ચર્ચા કરી લઈએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે હજી આપણે આ જે લેક્ચર છે પહેલી વખત જોતા હશે, તો આગળના લેક્ચર એણે ક્યારેય જોયા જ નહીં હોય. આગળના જે લેક્ચર છે અથવા તો જે ટોપિક છે અથવા તો ચેપ્ટર છે એ ન જોયા હોય, તો જો એને આગળના ચેપ્ટરો સમજવા હોય તો શું કરવું, તો કે પ્લે સ્ટોરમાં જઈને શું સર્ચ મારવાનું, સારા મિત્ર સર્ચ મારવાનું, તો આવો સિમ્બોલ ધરાવતી એપ્લિકેશન આવશે એને તમારે ડાઉનલોડ કરી લેવાની, ઇન્સ્ટોલ કરી લેવાની, અને પછી ખોલશો એટલે આ રીતનું એક હોમપેજ ખુલશે. તો એમાં તમારે શું જોવાનું, તો કે દરેક ધોરણમાં જવું પડશે, તમારું ધોરણ સિલેક્ટ તો કરવું પડે ભાઈ, જો સિલેક્ટ કરેલું નથી તો દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે બધા ધોરણ ખુલી જાય. એમાંથી તમારું ધોરણ કયું છે, 7મું, તો 7મા પર ક્લિક કરવાનું. તો 7મા પર ક્લિક કરશો એટલે શું થયું, તો કે જો બધું મટીરિયલ ખુલે કે તમારે શું ભણવું છે આટલામાંથી, તો આપણે શું ભણવું હોય ભાઈ, પાઠ્યપુસ્તક, તો ક્યાં ક્લિક કરાય, પાઠ્યપુસ્તક ઉપર ટચ કરવાનું, ક્લિક કરવાનું, તો બધા જો પાઠ્યપુસ્તક ખુલી ગયા કે નહીં બરાબર. તો આમાંથી તમને જે વિષય થોડોક ઓછો ફાવતો હોય અને એમાં તમારે શીખવાનો રસ હોય તો એ જે તે વિષય તમે સિલેક્ટ કરી શકો છો. તો જે વિષય સિલેક્ટ કરશો ને એના દરેક ચેપ્ટર આવી જશે અને એનું પુસ્તક જોઈ શકશો અને સાથે સાથે એના વિડીયો, પુસ્તક તો તમારી પાસે છે જ બરાબર. તો તમે શું કરશો, વિડીયો પર ક્લિક કરો, તો વિડીયો પર ક્લિક કરો તો શું થાય, તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન લખેલું આવશે, એની ઉપર જ તમારે ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે જો વેટ ડિજિટલ એજ્યુકેશનના બરાબર તમને પહેલા ચેપ્ટરના ધોરણ 5 સિલેક્ટ થયું છે અને એનું પહેલું ચેપ્ટર ધારો કે સિલેક્ટ કર્યું છે, તો એના જો પહેલું જ ચેપ્ટર અલગ અલગ વિભાગોમાં બનેલું છે બરાબર. એક આખું ચેપ્ટર એક જ વિડીયોમાં આપણે પૂરું નથી કર્યું, એનું કારણ શું, ઘણી વખત તમારો સમય હોય ન હોય, 10 મિનિટનો સમય હોય તો 10 મિનિટનો વિડીયો એકાદો જોઈ લો, 15 મિનિટનો સમય છે તો 15 મિનિટનો લેક્ચર જોઈ લો બરાબર. તો તમારા સમય પ્રમાણે તમે ભણી શકો, રમતા રમતા કંટાળોય ન આવે બરાબર. અને સાથે સાથે તમારા કોઈ મિત્રો હોય, સગા વહાલા હોય અથવા તો તમારા જે કોઈ પણ ભાઈ બહેન હોય અને એ જો ધારો કે ધોરણ 3 થી 12 સુધીમાં ભણે છે, તો દરેક વિષયોના આ દરેક ધોરણોના આવી રીતના વ્યવસ્થિત વિડીયો આપણે મૂકેલા છે, વિડીયો લેક્ચર મૂકેલા છે, તો તમે એને પણ આ જાણ કરી શકો છો, જેના કારણે એ પણ આ વિષયનું શું કરી શકે, તો કે ફ્રી શિક્ષણ મેળવી શકે. આમાં તમારે કોઈ પણ પ્રકારની ફી છે ચૂકવવાની નથી બરાબર. ન કરે તમને એમ ચિંતા થાય કે આટલી બધી ફી ભરીને આપણે શીખવું, પણ આમાં તમારે કોઈ ફી નથી ભરવાની, ખાલી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જેના કારણે તમે સારામાં સારું જ્ઞાન છે મેળવી શકો અને જીવનમાં આગળ વધી શકો. તો ચાલો હવે આપણે ચેપ્ટરમાં પહેલાં આગળ વધી લઈએ, જીવનમાં તો આગળ વધવાનું જ છે. ચાલો તો ફોરેસ્ટ અવર લાઈફ લાઈન બરાબર, તો જંગલો એટલે કે ફોરેસ્ટ જે છે એટલે કે જંગલ બરાબર, આપણી લાઇફલાઇન એટલે કે જીવાદોરી બરાબર, અવર એટલે કે આપણી. ચાલો તો હવે ચાલુ કરી દઈએ. એક સાંજે બુઝો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો. બુઝો ક્યાં પ્રવેશ્યો ભાઈ, એક બાગમાં. તેણે તેના મિત્રો સાથે તેમનો પરિચય કરાવ્યો. એક બાગમાં ગયો અને એક વૃદ્ધ સાથે ગયો હતો અને એના મિત્રો જે ભેગા હતા, બુઝોના મિત્રો, એ ઓલા જે દાદા હતા વૃદ્ધ હતા, એનો પરિચય કરાવ્યો કે આ બધા મારા મિત્રો છે ભાઈ. તો પ્રોફેસર અહેમદ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા બરાબર. તો કે યુનિવર્સિટી હતી એમાં પ્રોફેસર અહેમદ નામના ભાઈ હતા, એ શું કરતા હતા, કામ કરતા હતા. તો બાળકોએ રમવાનું શરૂ કર્યું. જ્યારે પ્રોફેસર અહેમદ ખૂણામાં બાકડા પર બેઠા હતા બરાબર, એક બાકડો હતો, એ જે ગાર્ડન હતું બરાબર, બાગ હતો એમાં બાકડો હતો, ત્યાં બેઠા હતા અને આ છોકરાઓએ રમવાનું શરૂ કર્યું. તો શહેરની સુવર્ણ જયંતીની ઉજવણીમાં તેમણે ભાગ લીધેલો હોવાથી તેઓ થાકી ગયા હતા
આ પ્રોફેસર અહેમદ છે એ શા માટે ત્યાં બેઠા હતા? કારણ કે એક સુવર્ણ જયંતિ ઉજવણી હતી શહેરની, એમણે ભાગ લીધો હતો, બરાબર. અને થોડી જ વારમાં બાળકો પણ આવ્યા અને તેમની આજુબાજુમાં બેઠા અને તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા. આ જે કાંઈ ઉજવણી થઈ હતી એ પછી બાળકોને ખબર હતી કે ભાઈ આ ભાઈ છે ને ત્યાં જોવા મળ્યા હતા ભાઈ, બરાબર. તો એના વિશે જાણવા માટે આતુર હતા. પછી એક સૂચન એવું આવ્યું કે શહેરની બહારના જંગલો વિસ્તાર સાફ કરીને ત્યાં એક ફેક્ટરી ઊભી કરવી, બરાબર. તો આ જ્યાં ગયા હતા આ કાર્યક્રમમાં ત્યાં એક સૂચન એવું કર્યું, જ્યારે લોકો પ્રવચન આપતા હતા, કે શહેરની બહાર એક જંગલ છે એ આખું સાફ કરી વૃક્ષો કાપી અને ત્યાં આપણે એક ફેક્ટરી ઊભી કરવી છે, આથી શહેરની વધતી જતી વસ્તી રોજગારી મળી રહે. શહેરમાં જે વસ્તી વધી રહી છે એ લોકો કમાશે તો કંઈક ખાઈ શકશે ને, એ રોજગારી આપવા માટે જંગલો કાપવાની વાત આવી. તો જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકોએ તેનાથી વાંધો પણ હતો, જંગલો કાપવાથી ઘણા લોકોને વાંધો હતો, અને આ સાંભળી બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા, ભાઈ એમાં શું વાંધો ભાઈ, જંગલ ક્યાં કોઈ દી કંઈ બોલવાનું છે, બરાબર, અથવા તો ક્યાં વૃક્ષ કંઈ બોલવાનું. તો એટલા માટે બાળકોએ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ બધા લોકોએ કેમ ના પાડી છે, નવી ફેક્ટરી બને કેટલો ફાયદો થાય, હે, બધાને ન્યા નોકરી મળી જાય, બીજા કંઈ શહેરોમાં જવું ન પડે, અપડાઉન કરવો ન પડે, હવે તો આવું સરસ મજાનું જંગલ હતું, બરાબર ને, એને કાપી નાખે હે તો ઘણું બધું નુકસાન થાય કે નહીં. પછી પ્રોફેસર અહેમદ હવે સમજાવવાની વાત ચાલુ કરે છે ધીમે ધીમે. તો પ્રોફેસર અહેમદ સમજાવ્યું કે જંગલો એ લીલા ફેફસા છે ભાઈ. કેવા ફેફસા કહેવાય? લીલા ફેફસા, બરાબર. કારણ કે જંગલો આખા વૃક્ષોથી ઢકાયેલા હોય અને વૃક્ષો કેવા હોય? લીલા હોય. અને ફેફસા શા માટે કીધા? કારણ કે આપણા ફેફસામાં આપણે ભણી ગયા, બરાબર, કે સજીવોમાં શ્વસન, એમાં કયો વાયુ જોઈએ? ઓક્સિજન. અને પહેલાં ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે વનસ્પતિ આપણને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ આપે? ઓક્સિજન. તો ફેફસામાં કયો વાયુ ગયો? ઓક્સિજન. તો આ લીલા ફેફસા થયા કે નહીં? લીલા એટલે કે પાંદડા, પાંદડામાંથી જ ઓક્સિજન બહાર આવતો હતો, લીલા પાંદડા હોય અને ફેફસામાં જાય છે સીધું ઓક્સિજન, એટલા માટે લીલા ફેફસા તરીકે આણે પ્રોફેસર અહેમદે આવું સરસ એક શબ્દ આપ્યો. કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે, સાથે સાથે કુદરતનું કેવું શુદ્ધિકરણ? જળ, બરાબર, જળનું શું કરે કે શુદ્ધિકરણ કરે, બરાબર, એટલે કે વરસાદ લાવવામાં મદદરૂપ થાય, બરાબર. તો બાળકો અસમંજરમાં પડ્યા, એટલે કે કંઈ સમજાણું ને શું કહેવા માગે પ્રોફેસર. પ્રોફેસર નામ એમનું લાગે આગળ, પ્રોફેસર, ખાલી સર નહીં જોવો, પ્રોફેસર. તો કંઈક એના શબ્દો છે કંઈક અલગ લેવલના હોય, બરાબર. તો પ્રોફેસર અહેમદને સમજાયું કે બાળકોએ જંગલની મુલાકાત લીધેલી નથી તો જ એને આ સમજાય નહીં. તો બાળકોને પણ જંગલ વિશે વધુ જાણવું હતું, તેથી તેઓએ પ્રોફેસર અહેમદ સાથે તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પછી પ્રોફેસર અહેમદને એમ કીધું કે અમે બધા બાળકો, અમે બધા મિત્રો, અમારે જંગલમાં જવું છે, બરાબર, અમે અમારા ઘરેથી પરમિશન લઈને આવીએ અને તમે અમને જો લઈ જવાના હોય તો અમે પરમિશન લઈએ. તો પ્રોફેસર અહેમદ તો જંગલોને બચાવવા જ માગતા હતા, પબ્લિકમાં, બરાબર, જંગલો ન કપાય એવા માટેના જ સંદેશા મોકલવા માગતા હતા, એણે હા પાડી. તો પછી જંગલની એક મુલાકાત ચાલુ થઈ, બંનેની પરમિશન મળી ગઈ બાળકોના ઘરેથી, અને પ્રોફેસરે પરમિશન આપી દીધી કે ભાઈ હું તમને બધું સમજાવીશ, બધે લઈ જઈશ. તો વિઝિટ ટુ અ ફોરેસ્ટ. તો એક રવિવારે સવારે બાળકોએ છરી, પછી બરહીગોળ લેન્સ, લાકડી, નોટબુક જેવી વસ્તુઓ લઈને ગામની નજીક જંગલની મુલાકાત એક સાથે લેવા નીકળ્યા, બરાબર. તો પ્રોફેસર અહેમદ અને તેમના બુઝોના બધા મિત્રો, બરાબર, શું કરે છે? તો કે આવા બધા સાધનો, જો બરહીગોળ લેન્સ શા માટે લીધો હશે? બરહીગોળ લેન્સનું કામ શું? તો કે નાના નાની વસ્તુને કેવું બતાવી દેશે? મોટું બતાવશે. તો નાના નાની વસ્તુને પણ જંગલની અંદર જોઈ શકાય. પછી છરી લીધી, તો ઘણી જગ્યાએ ચાલવા માટે રસ્તા પેક થઈ ગયા હોય અને છરી હોય તો વાંધો આવે નહીં, નાના મોટા પ્રાણીઓ છે ડરી પણ જાય, અને કંઈક ભૂખ લાગી હોય, ફ્રૂટ બ્રૂટ કે કોઈ વૃક્ષ ઉપર ટીંગાતું હોય તો સુધારીને બધાને ખાવા થાય, બરાબર. અને સાથે સાથે લાકડી લીધી પ્રાણીઓથી બચવા માટે, અથવા કોઈ ટેકરા કે ખીણમાં ઉતરવા માટે લાકડી હોય તો એના ટેકે આપણે ઉતરીને ચડી પણ શકીએ. અને નોટબુક, કારણ કે નવી નવી વસ્તુને જાણવા મળશે, જોવા મળશે, જો લખી લીધી હોય તો ભૂલાઈ જાય નહીં, વાંચવાથી બધું તાજું થઈ જાય. તમે આવી પ્રેક્ટિસ કરતા હશો ને, લખી લખીને વાંચતા હશો ને, હા. તો રસ્તામાં તેમને નજીકના ગામનો અને તેમની જ ઉંમરનો એક નાનકડો છોકરો ટીબુ મળ્યો. નજીકના ગામનો એક પાછો શું મેળો? ટીબુ મેળો. નામ શું હતું એ નાનકડા છોકરાનું?
ટીબુ, જે તેની માસી સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો. એના માસી છે એ કોણ હશે? તો કે ઢોર ચરાવનારા હશે, ઢોરને સાચવનારા, પાલતુ પ્રાણીઓને સાચવનારા. તે ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવા માટે આમ તેમ દોડતો હતો. એ એટલો સ્ફૂર્તિવાળો હતો, ઢોર આમ બધી ભાગવા જાય ને તે પહેલાં તો ભૂગી ગયો હોય, પાછો બીજા ઢોર ભેગો એને કરી નાખે. ઢોર એટલે કે પ્રાણીઓ, જે ગાય હોય, ભેંસ હોય, બધા એક સાથે જતા હોય તેને ઢોર કે, બરાબર. તો જ્યારે તેણે બાળકોને જોયા ત્યારે તે પણ તેમની સાથે ચાલવા લાગ્યો. એને એમ થયું આ તો મારી જેવડા એવા, હાલો હાલો જાય, બરાબર. તો જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા, જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા, ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવાનો ઈશારો કર્યો. બરાબર, જ્યારે જંગલમાં પ્રવેશતા હતા ત્યારે પાછું શું રહેવાનું કીધું હતું કે શાંત રહીજો ભાઈ, અંદર પ્રાણીઓ હોય ને ડિસ્ટર્બ થાય, તમે ગણગણ ગણગણ બોયલા કરો, રેડું નાખા કરો. બરાબર, તો ત્યારે એણે હાથ ઉપર કર્યો અને શાંત રહેવાનો શું કર્યો? ઈશારો, કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચે એટલે કે નુકસાન. ખલેલ એટલે કે શું થાય? નુકસાન. હવે તમે લેસન કરતા હોય, લખતા હોય અને કોક તમારે કોણી એને ભટકાય તો લીટો લાંબો થઈ જાય કે નહીં, ખલેલ પહોંચે કે નહીં. હવે તમે વાંચવા બેઠા હોય ને કોઈ ટીવી ચાલુ કરે, વોલ્યુમ વધારે રાખે, અવાજ વધારે રાખે તો તમને શું પહોંચશે? નુકસાન પહોંચશે. વાંચી નહીં શકો, ધ્યાન તમારું ટીવીમાં વયું જાય, તે ખલેલ પહોંચી કહેવાય. બરાબર, તો ત્યારબાદ ટીબુ તેમને ઊંચાણવાળા વિસ્તાર પર લઈ ગયો. કારણ કે આ ટીબુ કેવો હતો? તો કે એક પ્રકારનો, બરાબર, પાલતુ પ્રાણીઓ સાથે રહેનાર શું હતો? મનુષ્ય હતો. એને ચરાવવા લઈ જવાનો આ જંગલોમાં. તેને બધા એરિયા એટલે કે બધા વિસ્તાર વિશેનું જ્ઞાન હોય કે ક્યાં જવાય ને ક્યાં ન જવાય, ક્યાં વાઘ હોય ને ક્યાં સિંહ હોય, બરાબર, ક્યાં જંગલી પ્રાણી હોય, ક્યાં માંસાહારી પ્રાણી હોય, ક્યાં જાવું અને ન જાવું. એટલા માટે ટીબુ સાથે આવ્યો તો પ્રોફેસર અહેમદને પણ શાંતિ થઈ ગઈ કે એક મારા જેવો કોઈક આવ્યો ભેગો, બરાબર. તો જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે. ઊંચાણવાળા વિસ્તારમાં જાય, બરાબર, તમે કોઈ ઊંચી બિલ્ડિંગ ઉપર હોય તો તમને બાકીના જે મકાનો હોય બધાય દેખાય કે નહીં, બરાબર. તો બાળકોને નવાઈ લાગી, કારણ કે તેઓ જમીન જોઈ શકતા ન હતા અને વિવિધ વૃક્ષોની ટોચ દ્વારા જમીન પર લીલું આવરણ બની ગયું હતું. જમીન ક્યાંય દેખાતી જ નહોતી, કારણ કે જંગલમાં ગયા હતા. જંગલમાં તો શું હોય, બરાબર, અપાર વૃક્ષો હોય, ખૂટે નહીં એવા, જ્યાં જુઓ ત્યાં વૃક્ષ સિવાય કંઈ ન દેખાય, એને કહેવાય જંગલ, બરાબર. નકર તો રણ ન કે, હે, નકરી જમીન દેખાતી હોય તો. તો જો કે લીલું આવરણ બધી જગ્યાએ એક સરખું લીલું ન હતું, બરાબર. આ પાછા આવરણથી જે જમીન ઢંકાઈ ગઈ હતી એ બધીએ પાછો હરખો લીલો રંગ નહોતો, બરાબર. તો પર્યાવરણ શાંત હતું અને હવાની ઠંડી લહેર પસાર થઈ રહી હતી, જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગીભર થઈ ગયા. ઊંચાણવાળા વિસ્તારમાં જાય તો પવન તો આવ્યા જ રાખે અને ઠંડો પવન આવે એ મજા જ એવા રાખે, હે, તાજો ઓક્સિજન સીધો જ, એ વગર ધુમાડા વગરનો, પ્રદૂષણ વગરનો. અને એમાં પછી બાળકો છે એ કેવા થઈ ગયા? તાજગીભર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. એમ કે આપણે તો હું નાહીએ અથવા તો મોઢું ધોઈએ તો એ માણ ફ્રેશ થઈએ, આ તો ખાલી એવી શુદ્ધ હવા લેવાથી, હે, ફ્રેશ થઈ ગયા. તો એવું જંગલ હોય, આપણા શરીરને અંદરથી આમ આનંદ લાવે, બહારની ભૌતિક સુવિધાઓથી નહીં, એસીથી ઠંડક નહીં, કુદરતી ઠંડક. તો જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા. પાછા ઉપર ગયા હતા પાછું નીચે તો આવું જ પડે, તો પાછા ઘરે ટાઈમે પૂગે, બરાબર. તો એટલા માટે નીચે ઉતરતા હતા ત્યારે પક્ષીઓનો શું જોવા મળ્યો? તો કે અવાજ કલરવ જોવા મળ્યો અને વધારે આનંદિત થયા, કારણ કે જંગલમાં તો અનેક પક્ષીઓ હોય, બધા પ્રકારના પક્ષીઓ ત્યાં ભેગા થયા હોય, દરેકનો અવાજ કેવો હોય, અલગ અલગ, ચકલી હોય ચીચી બોલે, કબૂતર હોય તો, બરાબર, ઘૂ ઘૂ બોલે, કોયલ હોય તો કુહુ કુહુ બોલે, બરાબર, કાગડો હોય તો કાં કાં બોલે, એવી રીતના બધા પક્ષીઓનો અવાજ એક સાથે ભેગો થાય, બરાબર. તો અલગ અલગ વાજિંત્રો વાગતા હોય એવો આનંદ આવે કે નહીં? તબલા, મંજીરા, ઢોલક, બરાબર, વાયોલિન, બધું અલગ અલગ વાગતું હોય તો મજા આવે સાંભળવાની, બધા સુરો ભેગા થાય, અસુરો ને સુર. તો ટીબુએ તેમને શાંત થવા કહ્યું, કારણ કે આ અહીં સામાન્ય બાબત હતી. યાની કેવી બાબત હતી? સામાન્ય, બરાબર, એટલે કે છોકરાને કંઈ ડરવાની જરૂર નથી, એ તો બોયલા કરે, બરાબર, સામાન્ય છે આ બધું, રોજનું છે ભાઈ અમારે તો. તો બાળકોની હાજરીના કારણે વાંદરાઓ વૃક્ષ ઉપર ઊંચે ચડી ગયા. આટલા બધા બાળકોને એ કઈ જોવે, રોજ ખાલી ટીબુ જે કાંટા મારતો હોય અને રોજ એ ટીબુ જેવા ઘણા ટીબુડાઓ જોવા મળ્યા. હે, વાંદરાને બધા ટીબુડા જ લાગે ને, આપણે હું વાંદરાને ઓળખી ગયા. એક વાંદરો એવો હોય એ જાય ને પછી બીજો આવે, બીજો આવીને ત્રીજો આવે, આપણને એમ લાગે એકનો એક જ વાંદરો છે, એ બીજી વાર આવ્યો ને ત્રીજી વાર આવ્યો, પણ કેટલાય બદલી ગયા હોય. બરાબર, એવી રીતના વાંદરાને મનુષ્યને સરખા જ લાગે. તો ત્યાં બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી,
બરાબર, તો જ્યાં વાંદરાઓ છે એ પહેલાં નીચે હતા, ઉપર અચાનક ગયા, જ્યાં બેઠા હતા પક્ષી એને હું પોસાડી ખલેલ, બરાબર, એટલે કે પક્ષીઓ છે ઉડીને પાછા બીજે ક્યાંક વયાઈ ગયા. તો કે પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી આપે છે. તો વાંદરાએ શું કર્યું? તો કે ઉપર ગયો, એટલે પક્ષીઓ થોડાક વધારે ઉપર વહી ગયા, કારણ કે એણે ચેતવણી આપી પક્ષીઓને કે ભાઈ આ શહેરી લોકો આવ્યા છે, એનું કંઈ નક્કી નહીં ક્યારે આપણો શિકાર કરીને વયા જાય. બરાબર, તો એક પ્રાણી બીજા પ્રાણીને શું આપતું હોય? તો કે ચેતવણી આપતું હોય, એટલે કે સાવધાન રહીજો ભાઈ, બરાબર, ક્યારે આ લેતા જાય ભેગા પાંજરામાં પૂનીને કંઈ નક્કી નહીં. બરાબર, તો ટીબુએ એ પણ કહ્યું, ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે જંગલી સુવર, જંગલી બળદ, બરાબર, પછી શિયાળ, સાહુડી, હાથી જંગલના વધુ અંદરના વિસ્તારમાં રહે છે. હા, જે અત્યારે જે પ્રાણીઓ આ બધા કીધા, એ બધા પ્રાણીઓ વધુ તમે જંગલની અંદર જશો તો તમને જોવા મળશે. બરાબર, તો પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમણે જંગલમાં વધુ અંદર વિસ્તાર સુધી ન જવું જોઈએ. તો જંગલના વધુ અંદરના વિસ્તાર સુધી ન જવું જોઈએ, કારણ કે આમાંના અમુક પ્રાણીઓ એવા છે જે આપણને નુકસાન પણ પહોંચાડી શકે. બરાબર, જે જંગલી પ્રાણીઓ હોય, માંસાહારી પ્રાણીઓ હોય, એટલા માટે આપણે વધુ અંદર જવું યોગ્ય નથી. તો બુઝવાને પહેલી ને યાદ હતું કે તેઓ જંગલ એક વસવાટના ઉદાહરણ તરીકે ધોરણ 6માં અભ્યાસ કરી ગયેલા છે. જંગલ એક શું છે? વસવાટ, એટલે કે જ્યાં આપણે રહી શકીએ, જ્યાં સજીવો રહી શકે એને શું કહેવાય? વસવાટ કહેવાય. પણ જંગલ કોનો વસવાટ છે? તો કે પ્રાણીઓનો વસવાટ છે. બરાબર, તો આ પહેલી એને બુજો, 6ઠા ધોરણમાં ભણી ગયા તેને પાછું યાદ દેવું. જો અહીંયા આપણને દરેક પ્રાણીઓ, કેટલાક જંગલી પ્રાણીઓ આપેલા છે. આ જંગલી સુવર, સુવર એટલે ખબર છે ને તમને, ભૂંડ. બરાબર, તો એવી જ રીતના અહીંયા જંગલી બળદ પણ આપેલો છે. બરાબર, આવી રીતના આપણને જુદા જુદા પ્રાણીઓ પણ આપેલા છે. પછી જો આ વાંદરા ઉપર ચડી ગયા તા એ જોવા મળે છે અહીંયા ચિત્રમાં. બરાબર, તો આવી રીતના આપણને આવા જુદા જુદા પ્રાણીઓ જંગલમાં જોવા મળે. ચલો, તો હવે તેમણે જોયું કે જંગલ કેવી રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે. તો આ બધા જે પ્રાણીઓ જોયા અને ત્યાર પછી એણે નક્કી કર્યું, આમાં તો એટલા ઘણા બધા પ્રાણીઓ રહે, આપણા શહેરમાં તો કૂતરીને બિલાડા સિવાય, કૂતરાને બિલાડા સિવાય કંઈ જોવા જ નથી મળતું. બરાબર, પણ અહીંયા તો આવા ઘણા બધા જુદા જુદા પ્રાણીઓ છે જે આપણે આવા કોઈ દી જોયા ન હોય. એવી જ રીતના ઘણા બધા વનસ્પતિઓ હોય છે, જેમ કે લીમડો છે, સીસમ છે, પછી જો આ સેમલ છે. બરાબર, એવી જ રીતના અહીંયા આપણને વાસ આપેલો છે, જેને આપણે બાંબુ કહીએ છીએ, હોય લાંબુ એટલે કે બાંબુ. બરાબર, તો એટલા માટે આવા બધા વનસ્પતિઓ અને પ્રાણીઓ પણ એમણે પૂજોન પહેલી ને એના મિત્રોને ટીબુએન પ્રોફેસર અહેમદેન બધાએ જોયા. તો જે જમીન પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડખાબડ હતી, એટલે કંઈ ઠેકાણું નહોતું. એમ આપણે રસ્તા પર હિલા જતા હોય, આંખું બંધ કરીને હિલા જવાનું તો એ વાંધો ન આવે, કારણ કે ડામરના રસ્તા હોય સીધા હોય. બરાબર, કે ખાડા ખબડા આવે નહીં, પણ આ જંગલના રસ્તા ત્યાં કંઈ કોઈ રસ્તા બનાવેલા હોય નહીં, ક્યાંક ઊંચું આવે, ક્યાંક નીચું આવે, ક્યાંક મોટો પથ્થર આવે, ક્યાંક સીધો નાનો અમથો ખાડો આવી જાય, સીધો અંદર પગ વયો જાય, ગોઠણ સુધીનો કાંઈ નક્કી ન હોય. બરાબર, અને તે ઘણા વૃક્ષોથી ઘેરાયેલા હતા. બરાબર, તો આ જમીન છે એ બધી આવી હતી ઉબડખાબડ અને વૃક્ષોથી ઘેરાયેલી હતી. અને ટીબુએ તેમણે સાલ શાક, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આમળા, વાસ, કાચનાક વગેરે, બરાબર, ઓળખવામાં મદદ કરી શકે, બરાબર, એવા વૃક્ષો છે એ જોયા. અને પ્રોફેસર અહેમદે ધ્યાન દોર્યું કે જંગલમાં કેટલાય વૃક્ષો, પછી સૂપ અને જડીબુટ્ટીઓ અને ઘાસ હોય, કારણ કે આપણે 6ઠા ધોરણમાં તમે ભણી ગયા કે વૃક્ષના ઘણા બધા પ્રકાર છે. બરાબર, જે ઘટાદાર મોટું વિશાળ હોય, બરાબર, તેને શું કહેવાય? વૃક્ષ કહેવાય. સૂપ એટલે કે થોડુંક લિમિટમાં હોય, એટલું બધું ઊંચું ન જઈ શકે, લાગે વૃક્ષ જેવું પણ નાનું કદ વૃક્ષનું, એને સૂપ કહેવાય. જડીબુટ્ટીઓ તો આપણે જોઈએ જ હોય, તુલસી છે, અરડુસી છે, એ બધી શું કહેવાય? તો કે જડીબુટ્ટીઓ કહેવાય. બરાબર, એવી રીતના ઘણી બધી જંગલી જડીબુટ્ટીઓ આવે. પછી ઘાસ, બરાબર, જે સાવ નીચે જમીનમાં જ હોય, ઊંચું થઈ જ ન શકે, પણ અમુક ઘાસ છે પછી વધારે ઊંચાઈના પણ હોય. તો એવી રીતના આપણે આવી જુદી જુદી વનસ્પતિઓ પણ જોઈ. તેમજ વન્યભૂમિ અને વૃક્ષો પણ કેટલાય વહેલા અને લતાઓ છવાયેલા હતા. બરાબર, તો વૃક્ષો, જે મોટા મોટા વૃક્ષો હતા, વિશાળ વૃક્ષો, એની ઉપર ઘણી બધી વેલ હતી, એટલે કે વેલાઓ પણ છવાઈ ગયેલા હતા. અને સૂર્ય પાંદડા વચ્ચેથી આછો પાતળો જોઈ શકાતો હતો, જેથી જંગલો ખૂબ જ અંધારું લાગતું હતું. થોડાક નીચે ઉતરાને અંદર થોડાક ગયા પછી જંગલમાં, તો વૃક્ષો એટલા ઘટાદાર હતા, એકબીજા વૃક્ષની ડાળી એકબીજામાં પરોવાઈ ગયેલી હતી. બરાબર, જેના કારણે ક્યારેક ક્યારેક આછો પાતળો સૂર્યપ્રકાશ જમીન ઉપર પડતો હતો, એટલે કે અંધારા જેવું વાતાવરણ થઈ ગયું હતું. સૂર્યપ્રકાશ અંદર નીચે આવે
તો જ શું લાગે, અંજવાળું લાગે ને. પણ એ વૃક્ષોની ડાળીઓના પાંદડાઓને કારણે બરાબર આખો ઘેરાવો થઈ ગયો હતો, જેના કારણે સૂર્યપ્રકાશ પણ માંડમાંડ ક્યાંક ક્યાંક આવી શકતો હતો. તો આવી રીતના આ પ્રોફેસર અહેમદ બુઝો પહેલી અને ટીબુ એ આ જંગલની શું કરી, એણે સફર કરી અને એમાં એના ઉપરથી આપણને પ્રવૃત્તિ આપી છે. પણ આ પ્રવૃત્તિ છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોવાની છે. તો અહીંયા લેક્ચરને આપણે પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત.